સુરતના સરથાના જગાધાકા વિસ્તારમાં રહેતા જ્વેલર્સની 44 વર્ષીય પત્ની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી ભાવનગરના વેપારીએ સુરત આવી દુષ્કર્મ આચર્યા બાદ વીતેલા 2 વર્ષ દરમિયાન અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાના પોતાના જ ઘરમાં વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો। પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ બોટાદના વતની અને સુરતના સરથાણા જગાધાકા વિસ્તારમાં રહેતા અને વરાછા વિસ્તારમાં જ્વેલરી શોપ ધરાવતા યુવાનની 44 વર્ષીય પત્ની રીટા કે જેનું અહીંયા નામ બદલ્યું છે, વર્ષ 2018માં ઇન્સ્ટાગ્રામ મારફતે ભાવનગર તળાજાની એમકે સ્કૂલ પાસે નોકરિયાત સોસાયટી ઘર નંબર 76માં રહેતા 33 વર્ષીય વેપારી અમિત મુકંદરાય પંડ્યાના સંપર્કમાં આવી હતી। અમિતે તે સમયે પોતે તળાજા પોલીસ લાઇનમાં રહે છે તેમ જણાવ્યું હતું। વોટ્સએપ અને ફોન પર સતત થતી વાતચીત દરમિયાન અમિતે રીટાને કહ્યું હતું કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે અને તને પામવા હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું। ત્યારબાદ રીટા ખેંચની બીમારીને લીધે માનસિક તાણમાં હતી ત્યારે અમિતે વિડીયો કોલ કરીને અઘટિત માંગણી કરી હતી। વર્ષ 2019માં તે અચાનક રીટાના ઘરની બહાર આવીને ઉભો રહ્યો હતો અને જીદ કરી હતી કે તારે મારી સાથે બહાર આવવું પડશે। રીટા ઇન્કાર કરતા અમિતે તું ઘરની બહાર નહીં આવે તો આપણી વચ્ચે પ્રેમ સંબંધ છે તે વાત બધાને કરવાની ધમકી આપતા રીટા તેની સાથે રિક્ષામાં ડુમસ ગઈ હતી। ત્યાં ઘણો સમય થતાં રીટાએ ઘરે એકલી છું જવું પડશે તેમ કહ્યું તો અમિત તેને ઘરે મૂકવાના બહાને આવી ઘરમાં બાથરૂમમાં જવાનું કહી ઘૂસ્યો હતો। જો કે ઘરમાં ઘૂસી અમિતે દરવાજો બંધ કરી મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ કરવા માંડ્યું હતું અને દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ અમિત તે વિડીયો અને ફોટા ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર સુરત આવતો હતો અને રીટાના પતિ પુત્રની ગેરહાજરીમાં બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો। અમિતની હેરાનગતિથી કંટાળી રીટાએ છેવટે પતિને જાણ કર્યા બાદ ગતરોજ અમિત વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।